નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સીમા સુરક્ષા દળના વિશ્વવિખ્યાત જાબાઝ અને સીમા ભવાની ગ્રુપની મોટરસાઇકલ ટીમ દ્વારા ડેર ડેવિલ શો કરીને અનુશાસન, સંતુલન, આત્મવિશ્વાસ અને સંયમના સમન્વયનું જાબાઝ પ્રદર્શન કરાયું. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીમા દળ દ્વારા ડેર ડેવિલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં પોતાના સાહસિક કર્તવ્યોથી અનેક વર્લ્ડ રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરનાર જાબાઝ ગ્રુપ અને દેશના પ્રથમ મહિલા સીમા ભવાની ગ્રુપ દ્વારા સાબરમતીના તટ પર બુલેટ ઉપર અનેકવિધ કર્તવ્યો કરીને લોકોને આકર્ષિત કર્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પ્રત્યક્ષ આ કર્તવ્યને નિહાળીને તેની પ્રશંસા કરી હતી. તેઓએ વિશેષમાં કહ્યું હતું કે દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો ઉજવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન પેઢીને દેશની સ્વતંત્રતા પાછળ પોતાના જીવ ગુમાવનારા નામી અનામી વીર શહીદોના બલિદાનથી માહિતગાર કરીને દેશભાવનાને પ્રબળ બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ સાબરમતીના તટ પરથી 12 માર્ચે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને સમગ્ર દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી, જેના ભાગરૂપે જ આ સીમા સુરક્ષા દળ દ્વારા અમદાવાદ સાબરમતીના તટ પર ડેર ડેવિલ કાર્યક્રમના આયોજન થકી દેશની મુખ્ય સૈન્ય દળ સાથે પેરામિલિટરી દળોના શૌર્ય ભર્યા વિવિધ કર્તવ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે પ્રશંસા અને ગૌરવને પાત્ર છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું. તેઓએ એમ પણ કહ્યું કે BSF દેશની પ્રથમ લાઇન ઓફ કંટ્રોલ છે, જે ઘૂસણખોરો, આતંકવાદીઓ જેવા ત્રાસદાયી તત્વોને દેશમાં પ્રવેશતા રોકે છે, તેમનો વીરતાપૂર્વકનો સામનો કરે છે. તેઓ જીવના જોખમે દિવસ રાત સીમા પર તહેનાત રહીને દેશ રક્ષા કરે છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેઓએ આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે અનેક નિર્ણયો કર્યા છે. ભારતીય સૈન્યએ પણ આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓના બદ ઇરાદાને નાકાબ કરવા દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક દ્વારા તાબડતોબ જવાબ આપી દુશ્મનો આતંકીઓને ઠાર કર્યા છે. આ BSFના જવાનો અને ખાસ કરીને મહિલા જવાનોની ટુકડી દ્વારા દર્શાવવામાં આવી રહેલા કર્તવ્યો ભારતીય જવાનોની સંતુલન, સંયમ, આત્મવિશ્વાસ અને અનુશાસનના સમન્વયનું સ્વરૂપ છે તેનો પરચો સૌને કરાવે છે. આ ટુકડીના કર્તવ્યોને 26 જાન્યુઆરીના દિવસે રાજપથ ખાતે નિહાળીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અમદાવાદ શહેરના વિવિધ ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ, પ્રદીપભાઈ પરમાર, કિશોરભાઈ ચૌહાણ, ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, BSFના IG જ્ઞાનેન્દ્રસિંહ મલિક, રાજ્ય ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, BSFના અધિકારીઓ જવાનોએ આ ડેર ડેવિલ શો નિહાળી પ્રદર્શનકાર જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.